માંડવીના દુર્ગાપુર નવાસ ગામે જૈન ફળિયામાં આવેલા મકાનોમાં ચોરીની વારંવાર અનેક ઘટનાઓ બનતી જોવા મળે છે ત્યારે ચિંતાજનક જોવા મળ્યું ચૌદ હજાર જેટલી રકમની જૈન મહાજનના ઘરમાં દિન દહાડે થઈ ચોરી માંડવી પોલીસ સઘન ડોગ સ્કોડ દ્વારા ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મા ન્યૂઝ લાઈવ ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો મા અશાગુરા ન્યૂઝ મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો હું માંડવી તાલુકાની વાત કરું તો માંડવી તાલુકાની અંદર ચોરીની ઘટનાઓ ઘણી બધી બને છે હજી સુધી હું વાત કરું જે ધાર્મિક સ્થાનોમાં જે ચોરીની ઘટનાઓ બની છે એનો હજી સુધી ભેદ ઉકેલાયો નથી હવે કેટલી ઘટનાઓ બની છે એ હું તમને જણાવું ડોણ ગામમાં આયુ માતાજીનો મંદિર આવેલો છે ભવ્ય એ મંદિરની અંદર ચોરી થઈ હતી ત્યારે એનો પણ કોઈ ભેદ ઉકેલાયો નહીં થોડા સમય પહેલાં કોટલી મહાદેવપુરી જે મહાદેવનું મંદિર આવેલું છે ભવ્ય જૂનું એ મંદિરની અંદર પણ ચોરી થઈ હતી એનો પણ હજી સુધી પોલીસે ભેદ ઉકેલો નથી અને બીજી હું વાત કરું તો કાઠડામાં સોનલધામ આવેલું છે સોનલધામની અંદર પણ ચોરીનો પ્રયાસ થયો હતો દાનપેટી તૂટી હતી ત્યારે પણ ચોરીની ઘટનાનો કોઈ ભેદ ઉકેલાયો નહોતો પછી દરિયા કિનારે મસ્કા નજીક જે રાવલપીર દાદાનું જે સ્થાન આવેલું છે ત્યાં પણ ચોરીની ઘટના બની હતી એનો હજી ભેદ ઉકેલાયો નથી ત્યારે આ એક પોલીસ સામે ખરેખર હું કહું છું કે પડકાર છે અને લોકોને પણ જાગવાની જરૂર છે આવી જ્યારે ઘટનાઓ બનતી હોય આપણે એને ઘટનાને સામાન્ય ગણતા હોઈએ પરંતુ ક્યારેક એ ચોરીની ઘટનાઓ ઘાતક રૂપ પણ નિવડતી હોય છે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ પાંચસો હજાર રૂપિયાની ચોરીમાં છે તે ઘણાના મર્ડર પણ થઈ જતા હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ જે હું વાત કરું માંડવી તાલુકાના દુર્ગાપુર નવાવાસ ગામની આ ગામની અંદર આઠથી દસ મકાનોના જૈનોના જ બધા મકાનો છે એમના મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એના મકાનોમાંથી ચોરી થઈ છે અને જે હું વાત કરું તો અહીંયા મોટા ભાગના હું કેમેરામેનને કહીશ કે એક કેમેરો ફેરવો તો જો તમે આઠથી દસ મકાનોના જૈનોના જ બધા મકાનો છે એમના મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એના મકાનોમાંથી ચોરી થઈ છે અને જે હું વાત કરું તો અહીંયા મોટાભાગના હું કેમેરામેનને કહીશ કે એક કેમેરો ફેરવો તો જો તમે જૈન મહાજનની વસ્તી વધુ છે અહીંયા અને બધા મોટાભાગના મકાનો બંધ જોવા મળે છે તમને તો જે આપણે એક જૈન સમાજને પણ લાલબત્તી સમાના કિસ્સો છે ચોરીની ઘટનાઓ વધુ બની રહી છે ત્યારે જૈન મહાજનને જાગવાની જરૂર છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જો આવી રીતે બંધ મકાનો પડ્યા હોય અને જાણ ભેદું કોઈ એવું એવું લાગે કે ચોરી કરી હોય એવું લાગે છે તો હકીકતમાં આ તપાસનો વિષય છે કોણ હોય એ પોલીસ પણ આજે માંડવી પોલીસે પણ તપાસ હાથ ધરી છે ડોગ સ્કોડની ટીમ પણ આવી હતી અને ધોળે દિવસે જ્યારે આ ચોરીની ઘટના બની છે વડીલના ઘરમાંથી પોતે સિનિયર સિટીઝન છે તો કેમેરામેને કહીશ કેમેરો આ બાજુ લે આપણે કેટલા વાગ્યાની દરમિયાન આ ઘટના બની છે

કામ પર હતો નવો ગયા આવ્યો હતો બંધ કરીને પોતાના કામ પર ગયો હતો ખાસ હું વાત કરું બાજુમાં જ એક પાડોશી છે આપણા એમના મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી ત્યારે આવી જે ઘટનાઓ વારંવાર બનતી હોય છે તો શું તમને શું લાગે છે જૈન મહાજનને જાગવાની જરૂર છે કે શું આ બધા આપણે જોઈએ છીએ મકાનો આલિશાન જૂના છે ઘણા નવા છે ઘણા બંધ પડ્યા છે આ એક ચોરો સામે એક આપણે કહીએ ને કે મોટી જ્યારે એના માટે ચોરી કરવી આસાન બની જતી હોય છે આવી જો આવી રીતે કોઈ મકાન બંધ પડ્યો હોય અને કોઈ દેખરેખ ન કરતું હોય ત્યારે માજનને પણ તમને શું લાગે છે સક્રિય થવાની જરૂર છે પોતાનો મકાનની રેખવાળી રાખેવાળી માટે કોઈ નોકર ચાકર રાખવા જોઈએ રાખેવાળ એવા ચોકીદાર પણ રાખવા જોઈએ કે શું લાગે છે જરૂરી છે જાગૃત થવાની મહાજનને બહુ જરૂરી છે કારણ કે વહેલો મળો ક્યાંય તકલીફ થાય તો મોટા માણસોને પણ તકલીફ પડશે એકલા હોય રેવાવાવાળા હોય તો પછી એમને તકલીફ પડે કાંઈ થઈ જાય ખૂન ખરાબ થઈ જાય તો તકલીફ પડી જાય એના માટે માજનને જાગૃત થવાની જરૂર છે તો એમણે શું એમણે આશ્વાસન આપ્યું છે ચોરને જલ્દી જલ્દી પકડી જાય હાજર કરશે આપણે જૈન મહાજનના ટ્રસ્ટી પણ આપણી સાથે છે મહાજનના અહીંયા ટ્રસ્ટી છો સ્થાનિક શું કહેશો આવી જે ઘટનાઓ બની છે આ ખરેખર આપણા જે બાપ દાદાઓના જૂના જે મકાનો છે પછી નવા હમણાં બન્યા છે કોઈ આપણે જોઈએ છીએ બધાને તાળા લાગા પડ્યા છે તો ચોરને પણ એક બે વાર ચોરી કરે પછી એને પણ મોકો મળી જતો હોય છે અવારનવાર ચોરીઓ થતી હોય છે તો આ એક ગંભીર ઘટના કહેવાય તો શું કહેશો ચિંતાનો વિષય છે આ અને એના માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેનો નોંધાવી છે આગળ પણ આ ચંદ્રકામભાઈ છે એમના પણ ઘરમાં ચોરી થઈ ગઈ કેટલી અંદાજે ચોરીની ઘટનાઓ બની છે આ હા લગભગ આઠેક તો ઘર તૂટ્યા જ છે અને બધા પાછળથી જ તૂટ્યા છે પહેલા અસાણા સાઈડ પોલીસની કામગીરી કેવી રહી છે પોલીસની કામગીરીમાં હજી સુધી તો કોઈ આરોપી કોઈ પકડાયા નથી અને હજી આ આશ્વાસન આપે છે આજે તો ડોગને પણ લઈ આવ્યા હતા અને હવે એ કોશિશ કરે છે અને હું ખાસ આપણે દર્શકો મુંબઈમાં પછી દેશ વિદેશમાં આપણા જૈન મહાજનના બધા જોતા હશે તો એમને શું અપીલ કરશો જે આ મકાન બંધ પડ્યા છે વેબસાઇટ છે ને એમાં અમે બધું મેસેજ મૂક્યા છે કે પોતપોતાના ઘરો તપાસી લો અને બીજું ખાસ અહીંયા સીસીટીવી કેમેરા ગામમાં છે કે નહીં નહીં છે અમારી માજનમાં છે ત્યાં બાકી અહીંયા ગામમાં બીજી શેરીઓ પંચાયતમાં એક આપણે અરજી આપી દો પંચાયતની પણ ફરજ બને છે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાની હા એ હવે કશું શું ભાઈ એના માટે અમે હોવા જોઈએ કે ન હોવા જોઈએ આવડો મોટો ગામ આવડી માજનની મોટી વસ્તી સી ગામમાં સીસીટીવી કેમેરા નો હોય તો આ એક આપણે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની જ્યારે વાતો થતી હોય બહુ જરૂરી હોય તો એ સરકારને તમે શું અપીલ કરશો બહુ બહુ જરૂરી છે કેમેરા લગાડવાની અને હવે તો લગાડવા જ પડશે સ્થાનિક અહીંયા રાજકીય આ ગામ વગ ધરાવે છે ઘણા પણ અહીંયાના રાજકારણીઓ જિલ્લામાં છે તાલુકામાં છે તો એમને તમે શું અપીલ કરશો એ જ અપીલ કરશો અમે કે આ આવી જો ધોળા દિવસે જો ચોરીઓ થતી હોય એ તો બહુ નિંદનીય છે અને આપણી સાથે જૈન મહાજનના બીજા જે અગ્રણી છે એમના મકાનની અંદર બાજુમાં જ છે એમાં પણ ચોરી થઈ તો ક્યારે ઘટના બની હતી તમારા મકાનમાં અમારા મકાનમાં જ્યારે હમણાં જ સાત તારીખે રાતના ચોરીની ઘટના બનેલી હતી અને ફરિયાદ કરી હતી પોલીસમાં અરિયાળ એટલે અમે લોકો મુંબઈ હતા જે અમે અહીંયા એટલે અમારા જે કામવાળા છે ઇમિજિયેટ અમને આઠ તારીખના સવારના કોન્ટેક કર્યો અને અમારી સાથે અમારા ઇમિજિએટ મહાજન એ પણ અમને બહુ સપોર્ટ આપ્યો અને અમારા વતી મહાજન પણ પોલીસ ચોકીમાં કમ્પ્લેન આપેલી છે અને એનો જે રિસ્પોન્સ નહીં આજેવારી કુદરતે અશ્વિનભાઈના પણ ઘરમાં ચોરી થઈ જ્યારે હું પણ એમની સાથે ગયેલો હતો પોલીસ ચોકીમાં આજે તો પોલીસ ચોકી પણ આમ જોવા જઈએ ને તો ઊંચા નીચા થઈ ગયેલા છે કે હવે આ કેવી રીતે એન્ડ થાય કરીને કારણ કે ઉપરા ઉપરી આઠથી દસ બનાવ એવા બની ગયા છે ગામમાં આથી મહાજન પણ અમારી સાથે છે એ અમારા માટે બહુ સારો વિષય છે કારણ કે હું દેશ મુંબઈમાં હોઉં ત્યાં ચોરી થઈ કરી અમે લોકો મુંબઈમાં બેઠા હતા પણ અહીંયા અમે અમને ફોન ઉપર વાતચીતથી જે અમને સારો સપોર્ટ મહાજન તરફથી મળ્યો છે જે અમને એવું લાગે કે નહીં ભલે એટલે અમે બે દિવસમાં તો વળી પાછું આવી જ ગયા છીએ કરીને મહાજનને શું અપીલ કરશો બધા અહીંયા મકાન બંધ પડ્યા છે આવી ઘટનાઓ બનતી હોય આઠ દસ મક મકાનોના જો તાળા તૂટતા હોય અને ચોરીની ઘટનાઓ બનતી હોય તો આ એક ગંભીર ઘટના કહેવાય આજે હાલો ચોરીની ઘટના બની કાલે આ એક બે જણાને જોઈ કારણ કે મહાજનમાં આપણે જોઈએ છીએ સિનિયર સિટીઝનો અહીંયા મોસ્ટ ઓફ વધારે રહેતા હોય છે કાલ સવારે કાંઈ બીજી પણ આપણે ભગવાન પાસે મહાવીર પાસે એવી પ્રાર્થના કરીએ ન બને હાલો કાલે કાલ સવારે ચોરી ચોરી માટે કરીને આજે આપણે જોઈએ છીએ કેવા કેવા બનાવો બને છે તો મહાજનને શું અપીલ કરશો

જાણીતા એને ચોરો છે તે ટાર્ગેટ કરેલ કરેલ હતું હજી સુધી એ કોઈ પણ આપણે જોઈએ છીએ ચોરીઓના ભેદ નથી ઉકેલાયા તો આ એક પોલીસ માટે ખરેખર પડકારજનક કહેવાય ઘટના આ આજે આપણે જોઈએ છીએ દુર્ગાપુર નવાવાસ ગામ આજે સમૃદ્ધ ગામ છે અને હું તો કહીશ કે ખરેખર બેદરકારી કહેવાય પંચાયતની પણ પંચાયતને સીસીટીવી કેમેરા પણ લગાડવા જોઈએ આ ગામની અંદર આટલો મોટો ગામ હોય અને મહાજનની વસ્તી હોય મહાજન બધા મુંબઈ વસતા હોય મહાજનને પણ આપણે અપીલ કરશું કે ગામમાં સી આવી ઘટનાઓ જે બને બને છે એના ઉપર રોક લાગે અને ખાસ હું આપણે પોલીસ ઉપર એવી અપેક્ષા રાખીએ કે જે આ ઘટનાઓ બને છે એના ઉપર રોક લાગે અને તાત્કાલિક જે ઘટનાને અંજામ આપે છે એને છે તે એના ઉપર કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને પકડવામાં આવે તો આજે પોલીસની માંડવી પોલીસની સારી કામગીરી રહી હતી ખાસ ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી આવી હતી અને સારો અભિગમ રહ્યો હતો અને પોલીસના જે માંડવી પોલીસના જે પીઆઈ છે રબારી સાહેબ એમણે પણ આશ્વાસન આપ્યું હતું જૈન મહાજનને કે જેમ બને એમ તાત્કાલિક અમે આ જે ચોરો જે આઠ દસ જે ઘટનાઓને અંજામ આપ્યો છે એ ચોરોને અમે તાત્કાલિક પકડી પાડશું એવો એમણે આશ્વાસન પણ આપ્યો હતો હવે એ જોવાનું છે કે આવતા સમયમાં આ ચોરો તાત્કાલિક પકડાય છે કે આ જે ઘટના બને છે એના ઉપર પૂર્ણ વિરામ આવે છે એ હવે જોવાનું છે અને એ પણ જોવાનું છે કે હવે આવી ઘટનાઓ નજીકમાં સમયમાં બને છે કે નથી બનતી એના ઉપર પણ નજર રહે છે આ કોઈ જાણભેદું હોય કે કોઈ એવો જે હોઈ શકે કે જે મકાનો બંધ પડે હોય એને ટાર્ગેટ કરી રહ્યો છે તો પોલીસને આપણે અપીલ કરશું કે જેમ બને એમ આ જે આવી ઘટનાઓ બને છે ચોરીને એના ઉપર રોક લગાવે એવી સૌ લોકોની ગામ દુર્ગાપુર ગામવાસીઓની અપીલ છે હું પરેશ જોષી સાથે મા આશાપુરા ન્યૂઝ મહાન્યૂઝ દુર્ગાપુર નવાવાસ માંડવી કચ્છ